નમસ્કાર દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો આજે ફરી એકવાર સુરક્ષા સેતુ સોસાયટી અને છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા છોટાઉદેપુર ખાતે એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું પંચોતેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ ફિટ ઇન્ડિયા અંતર્ગત યુવાઓમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોના સેવન ઉપર અંકુશ લાવવાની સાથે યુવાનોમાં ખેલદિલી અને ભાઈચારાની ભાવના પ્રબળ બને તેવા ઉમદા હેતુથી સુરક્ષા સેતુ સોસાયટી અને છોટાદેપુર જિલ્લા પોલીસ દ્વારા પીપલેજ ખાતે પાંચ કિલોમીટરની મહિલા અને પુરુષોની તેમજ દસ કિલોમીટરની પુરુષોની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા આયોજિત આ મેરેથોન દોડમાં જિલ્લાના છસો જેટલા દોડવીરોએ શહેર્ષ ભાગ લીધો હતો વહેલી સવારમાં દોડવીરો પીપલેજ ખાતે એકત્રિત થયા હતા ત્રણેય મેરેથોન દોડને છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા આઈપીએસ ધર્મેન્દ્ર શર્માએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું વિજેતા દોડવીરો માટે રોકડ સહિત ટ્રોફી અને ટ્રેક સૂટ એનાયત કરવામાં આવ્યા હતા રોકડ ઇનામ તમામ જે દોડવીરો એકથી ત્રણમાં જે આવ્યા હતા દસ કિલોમીટર પાંચ કિલોમીટર અને પાંચ કિલોમીટર બહેનો આ ત્રણેય સ્પર્ધામાં દસ કિલોમીટરમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય અને રોકડ ઇનામ સાથે ટ્રોફી અને ટ્રેક સૂટ આપવામાં આવ્યું હતું તે જ રીતે પાંચ કિલોમીટરની પુરુષોની જે દોડ હતી મેરેથોન દોડ તેમાં પણ રોકડ ઇનામની સાથે ટ્રોફી અને ટ્રેક સૂટ તેમજ મહિલાઓમાં એકથી ત્રણને બદલે એકથી પાંચ મહિલાઓને રોકડ ઇનામ ટ્રોફી અને ટ્રેક સૂટ એનાયત કરવામાં આવ્યા હતા ટ્રોફી એનાયત કાર્યક્રમમાં છોટાઉદેપુરના લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા આદિજાતિ નિગમના ડિરેક્ટર જસુભાઈ રાઠવા બોડેલી અલીપુરાના સરપંચ તેમજ ઉપસરપંચ સહિત છોટાદેવપુર જિલ્લા પોલીસ વિભાગના પોલીસ અધિક્ષકથી લઈને તમામ જે પોલીસ કર્મીઓ છે ઉપસ્થિત રહ્યા હતા તમામ થાણાના થાણા ઇન્ચાર્જ પણ ઉપસ્થિત રહ્યા હતા દોડમાં પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા તે પણ સહભાગી થયા હતા દોડ દરમિયાન કોઈપણ જે દોડવીર છે તેને કોઈ આકસ્મિક ઘટના બને ત્યારે તેના માટે બે એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી હતી પોલીસ દ્વારા તમામ દોડવીરો માટે છાશ ચા નાસ્તા લીંબુ પાણી સહિતની જે તમામ જરૂરી જે સુવિધાઓ છે તે પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી ખૂબ જ સુચારું આયોજન કરવામાં આવ્યું હતું ઇનામ વિતરણ કાર્યક્રમની વાત કરીએ તો ઉપસ્થિત લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા જસુભાઈ રાઠવા સહિતના જે મહાનુભાવો હતા ડાયસ ઉપર તમામના હસ્તે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલ દોડવીર તેમજ મહિલામાં એકથી પાંચ ક્રમાંકે આવેલ જે મહિલા દોડવીરો હતા તેમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સુરક્ષા સેતુ સોસાયટી અને પોલીસ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવા પાછળનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો કે આજની યુવા પેઢી કે જે આવતીકાલનું દેશનું ભવિષ્ય છે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈ કારણસર ડ્રગ્સના રવાડે નશીલા પદાર્થોના રવાડે કેફી પીણાના રવાડે ચડી રહ્યું છે ત્યારે ડ્રગ્સ અને નશીલા પદાર્થોના સેવનની રોકથામ માટે આ દોડનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં તેને લઈને તમામે શપથ પણ લીધા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શું કહ્યું આવો સાંભળીએ સુરક્ષા સેતુ સોસાયટી છોટાઉદેપુર જિલ્લા પોલીસ આયોજિત મેરેથોન દોડનું અહીંયા પૂર્ણાહુતિ થઈ આજે આયોજન કરવામાં આવ્યું હતું જે નશા જે દીકરા દીકરીઓ કે યુવાનો જે નશો કરતા હોય એને નશા મુક્ત થવાનું એક જાગૃતતાનું અભિયાન સ્વરૂપે જે અભિયાન ચલાવ્યું છે એના ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લામાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું અહીંયા આજે દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર દોડનું આયોજન થયું હતું એમાં દસ કિલોમીટરમાં દીકરાઓને એકથી ત્રણ નંબરને ઇનામ વિતરણ કરીને એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને જે પાંચ કિલોમીટર જે દીકરા દીકરીઓ દોડી એમાં દીકરાઓને એક બેને ત્રણ અને દીકરીઓને એકથી પાંચ નંબરને અહીંયા ઇનામ વિતરણને રોકડ રકમ આપીને એ વિદ્યાર્થીઓ કે દીકરા દીકરીઓને જે પ્રોત્સાહન પૂરા પૂરું પાડવામાં આવ્યું છે ખરેખર આ ખૂબ સારી વાત છે અહીંના પોલીસ વડા એટલે કે મારા એસપીજી શર્માજીને હું અભિનંદન આપું છું કે આ મારા આદિવાસી સમાજના દીકરાઓને જે આદિવાસી જિલ્લો જે છોટા ઉદેપુર છે એને જે આ નશા મુક્તિની જાગૃતતા માટે જે કાર્યક્રમ યોજ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અહીંયા આ કાર્યક્રમમાં એસપીજી શર્માજી અમારા આદિજાતિ વિભાગના ડિરેક્ટર ભાઈ શ્રી જશુભાઈ સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ ભાગ લીધો છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો